મિત્રો દિપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત આપ અમે નિહાળી રહ્યા છો દિપેશ્વરી જ્યોતિષ ચેનલમાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો એક પાંચ બે હજાર ચોવીસના રોજ ગુરુદેવ રાશિ પરિભ્રમણ કરવા જઈ રહ્યા છે મિત્રો આ ગુરુ રાશિ પરિભ્રમણ પ્રભાવની વાત કરીશું પહેલાં વિડીયોમાં વાત કરીએ આપણે મેષ અને વૃષભ રાશિની આજનો બીજો વિડીયો જે મિથુન અને કર્ક રાશિની વાત કરીશું મિત્રો જે જાતકોનું મિથુન અને કરક રાશિમાં નામ આવતું હોય તેવા જાતકો પણ આને નિહાળવું અને જેનું લગ્ન પણ મિથુન અને કરક આવતું હોય તેવા જાતકો પણ આ રાશિફળને અનુકરણ કરવું મિત્રો ગુરુદેવ જ્ઞાનના કારક ગુરુદેવ સંતાનના કારક ગુરુદેવ પત્નીના કારક ગુરુદેવ ધનના કારક ગુરુદેવ મોટા ભાઈના કારક ભાગ્યના કારક ધાર્મિક કાર્યો સાંસારિક કાર્યોના કારક તો તમારા જીવનની અંદર જ્યારે ગુરુદેવનું રાશિ પરિભ્રમણ થાય અને આ ગુરુદેવ એક પાંચ બે હજાર ચોવીસે વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે જે અત્યાર સુધી મેષ રાશિમાં પરિભ્રમણ કરતા હતા હવે વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે મિત્રો આ વૃષભ રાશિમાં ગુરુદેવનું રાશિ પરિભ્રમણ આપના માટે કેવું રહેશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું તો આજે આપણે વાત કરીશું મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ મિત્રો ગુરુદેવનું બારમા સ્થાને પરિભ્રમણ થવું એટલે પહેલી બાબતમાં જોઈએ તો ગુરુદેવનું બારમા સ્થાને થોડીક બાબતો વિચારવા જેવી કહેવાય પણ જ્યારે ગુરુદેવ બારમા સ્થાને પરિભ્રમણ કરતા હોય ત્યારે નોકરીની અંદર પણ પરિવર્તન આપે છે અને નોકરીમાં કંઈક સારા સમાચાર પણ આપે છે સાથે સાથે સામાજિક અને ધાર્મિક કાર્યો પાછળ તમારો નાણાંનો વ્યય પણ થાય છે ગુરુદેવની પાંચમી દ્રષ્ટિ તમારા મકાન સુખને વાહન સુખ પર નાખવાના કારણે મિથુન રાશિના જાતકોને મકાન મકાનસૂક વાહન ચૂકની લેવીજ થવી મકાન મકાનસૂક વાહન ચૂકમાં લાભ થવા આ બધી બાબતોમાં તમારી સમયનું ધ્યાન રાખવું મિત્રો ગુરુદેવની સપ્તમ દ્રષ્ટિ તમારા રોગ અને શત્રુસ્તાને પડશે તો જે જાતકો કોમ્પિટિશન એક્ઝામની અંદર ખૂબ મહેનત કરતા હોય તો આ સમયગાળા દરમિયાન આપની સફળતા મળવાના પણ યોગ કહી શકાય સાથે સાથે તમને મોસાળ પક્ષી કંઈક સારા સમાચાર મળવાની પણ બાબતો કરી શકાય અને ઘણા ટાઈમથી તમે કોઈ રોગથી પીડાતા હોય તો આ રોગની અંદર તમારું નિરાકરણ આવે અને તમે આમાંથી તમને મુક્તિ મળે આ સમય દરમિયાન તમારા ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું મિત્રો ખર્ચનું પ્રમાણ તો વધવાનું પણ આવક વધશે તો ખર્ચ થશે તે બાબતનું ખૂબ જ ધ્યાન દેવું માટે જ્યારે ગુરુદેવનું બારમા સ્થાને ભ્રમણ થતું હોય તો વિલ વારસા પ્રોપર્ટીના લાભ પણ મળવાના આકસ્મિક ધનલાભના યોગ પણ કરી શકાય પણ તમારે થોડીક બાબતો વાણીની બાબતોમાં ધ્યાન રાખવું બોલવા ચાવવાની બાબતોમાં ખાવા પીવાની બાબતોમાં ખૂબ જ કાળજી લેવી તો આ સમય દરમિયાન આપના માટે શક્ય એટલા તુલસીના ક્યારામાં જળ અર્પણ કરવું અને દર ગુરુવારના દિવસે એક ગુરુદેવનો મંત્ર ઓમ ભામ ભ્રીમ પ્રોસે ગુરવે નમાના મંત્ર કરી અને આ સમય પસાર કરી શકાય સાથે સાથે ચણાની દાળનું દાન પણ તમે ગુરુવારના દિવસે કોઈ ગરીબને આપો અથવા તો ગાયને આપો તો પણ આ સમયગાળામાંથી મુક્તિ મળે છે મિત્રો વાત કરીએ કર્ક રાશિની તો કર્ક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ મિત્રો આ સમયગાળો કર્ક રાશિના જાતકોને નાની પનોતીની બાબતો કહી શકાય પણ જ્યારે કર્ક રાશિમાં ગુરુદેવ કર્ક રાશિના જાતકોએ જ્યારે અગિયારમાં ભાવે ગુરુદેવનું પરિભ્રમણ થતું હોય તો આ સમયગાળામાં પરાક્રમમાં વધારો થાય આવકમાં વૃદ્ધિ થાય સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે જે જાતકો અભ્યાસ કરતા હોય તેવા જાતકોએ આ સમયગાળામાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય તમારે જે જે પ્રકારને તમે ભણતા હોય મેડિકલ લાઈનમાં હોય એન્જિનિયરિંગની લાઈનમાં હોય તો આવા જાતકોને ખૂબ જ લાભ થવાની બાબતો છે જે જાતકો વાણીને રિલેટેડ ધંધો કરતા હોય જ્યોતિષી હોય વકીલાત હોય તેવા જાતકોએ આ સમયગાળામાં આર્થિક પાસું મજબૂત હોવાનું આવકમાં વૃદ્ધિ થવાની અને તમારા ધંધામાં પ્રગતિ થવાની જે જાતકોને લગ્નની બાબતોમાં ઘણા ટાઈમથી વિલંબિત પડેલા હોય તો લગ્નની બાબતોમાં પણ તમારે સફળતા મળવાની અને લગ્નમાં તમારા પંચમ દ્રષ્ટિ તમારા સપ્તમ સ્થાન પર નાખવાના કારણે આકસ્મિક તમારું લગ્ન પણ લઈ શકાય જે જાતકો ઘણા ટાઈમથી પ્રેમ પ્રકરણમાં જોડાયેલા હોય તેવા જાતકોને આ સમયગાળામાં દાંપત્ય જીવનની અંદર તબદીલ થાય તેવી બાબતો પણ બની શકે છે મિત્રો આ સમયગાળામાં ગુરુદેવ જ્યારે એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા હોય અને ત્રીજી દ્રષ્ટિ તમારા ત્રીજા સ્થાને નાખતા હોય તો નાની મોટી મુસાફરી ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થવાની બાબતો બની શકે છે નાનો ભાઈ બહેન નાના ભાઈ બહેનો સાથે કોઈક અણસમજની બાબતોમાં તકલીફ થઈ હોય તો તે પણ આ સમયગાળામાં સુધારો પર આવી શકે છે સંતાન જે જાતો કોઈ ઈચ્છતા હોય તો સંતાનની પ્રાપ્તિ પણ થાય છે અને સંતાન તરફથી સારા સમાચાર મળવાના પણ યોગ કહી શકાય તો મિત્રો આ કર્ક રાશિના જાતકોએ આ સમયગાળાની અંદર શક્ય એટલા શિવજીની આરાધના કરવી શનિદેવની આરાધના તો કરવી પણ સાથે સાથે ગુરુદેવ દર ગુરુવારના દિવસે ગુરુદેવના મંત્ર કરવા શિવજીની આરાધના કરવી અને ચણાની દાન આપવું પીડા વસ્ત્રનું દાન પણ તમે કરી શકો છો તો આ સમય દરમિયાન આ આટલા કાર્યો કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ મળે છે મિત્રો અમારી ચેનલ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ